માતા પિતાને સરપ્રાઇઝ આપવા માટે ચાઇનાથી સુરત આવેલી સિદ્ધિ પંડ્યા દસ ગુજરાતી મિત્રો હજી ત્યાં ચાઇનામાં ફસાયા છે અને દયનીય સ્થિતિમાં હોય તેમ જણાવ્યું હતું ચીનમાં હાલમાં ફેલાય રહેલો કોરો વાયરસને લઈને ભારતના અનેક વિદ્યાર્થીઓ ફસાવા પામ્યા છે જેમાં કેટલાક વિદ્યાર્થીઓ પોતાના વતન પરત ફરતા બચી ગયા છે જ્યારે હજી પણ કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા છે પરત આવેલ તેમાંથી એક સુરતની સિદ્ધિ પંડ્યા છે સુરતની દીકરી સિદ્ધિ પંડ્યા વેકેશન હોવાને લઈને પરિવારને સરપ્રાઇઝ આપવા માટે તેરમી જાન્યુઆરીના દિવસે સુરત ખાતે આવી હતી સિદ્ધિ પંડ્યા હજી તો ચાઇના વધુ અભ્યાસ માટે જીવાની તૈયારી કરી હતી કે ત્યાં

બોટલ લગાવો બે ત્રણ યુવાનમાં મળતી હતી તે અત્યારે એકસો ઉડતાલીસથી એકસો પચાસ યુવાન એટલે કે ભારતના પંદરસો રૂપિયામાં મળે છે ત્યારે કરિયાણાને લગતી વસ્તુઓ માટે પણ ભારે લૂંટ ચલાવવામાં આવી રહી છે જોકે સિદ્ધિની વાત કરીએ તો કોરોના વાયરસ ફેલા તે પહેલાં ભારત આવી જતાં તેમને હાસ્કર અનુભવી રહી છે પરંતુ હજુ ત્યાં વિદ્યાર્થી ફસાયેલા છે તેના માટે સિદ્ધિ પ્રાર્થના કરી રહી છે કે તેમને ભગવાન સલામત રાખે અધર પુરસ્થિતિ સાથે પ્રકાશ દ્વારા જી